દિયોદર તાલુકાના મીઠળી પાલડી ગામના સરપંચ તરીકે રમેશભાઈ મોદીએ ફરી ચાર્જ સંભાળી લીધો છે. દિયોદર તાલુકાના મીઠી પાલડી ગામના સરપંચ રમેશભાઈ મોદીને અગાઉ સામાજિક કારણોસર સસ્પેન્ડ કરી ડેપ્યુટી સરપંચને ચાર્જ સોંપવામાં આવ્યો હતો. જો કે આજે પૂનમના દિવસે મીઠી પાલડી ગામે મળેલી પંચાયતની સામાન્ય સભામાં પાલડી ગ્રામ પંચાયતના સરપંચ તરીકેનો ચાર્જ ફરી રમેશભાઈ મોદીને વિધિવત રીતે સંભાળી લીધો છે. તેમણે સરપંચ તરીકે ચાર્જ સંભાળતા પંચાયત સભ્યો તેમજ ગ્રામજનોએ મોં મીઠું કરાવી શુભકામનાઓ પણ પાઠવી છે. આ બાબતે પંચાયત સભ્ય શંકરલાલ સોલંકીએ જણાવ્યું હતું કે પાલડી ગામે સામાન્ય સભા મળી હતી, જેમાં રમેશભાઈ મોદીને સરપંચનો ચાર્જ પરત સોંપાતા સમગ્ર ગામમાં ઉત્સાહનો માહોલ જામ્યો છે. કમિટીના સભ્યો તેમજ સરપંચ સાથે મળીને ગામના વિકાસને નવો વેગ આપશે તેવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. તારીખ 26/12/2023ના દિવસે અમારી ગ્રામ પંચાયત પાલડીની સામાન્ય સભાની મિટિંગ હતી. આજની મિટિંગમાં અમારા સરપંચશ્રી મોદી રમેશભાઈ કાળાજી પાલડી એ પોતે પોતાનો ચાર્જ આજે પરત પોતાને આપવામાં આવ્યો છે. આજના ચાર્જ આપવામાં સામાન્ય સભાની અંદર અમારા જે ચાર્જમાં સરપંચ હતા વાઘેલા કૈલાસભા ધીરજી અને એમની આખી બોડીના સભ્યો તમામ મળી અને અમારા તલાટી કમંત્રી શ્રી પ્રેમજીભાઈ પટેલ તમામે મળી અને શ્રી રમેશભાઈને ચાર્જ આપેલ છે. આજના ચાર્જ આપ્યા ત્યાં ગામમાં પણ હર્ષ ઉલ્લાસનું એક વાતાવરણ છે, અમારી બોડીમાં પણ હર્ષ ઉલ્લાસનું વાતાવરણ છે. અને હું રમેશભાઈને અભિનંદન પાઠવું છું કે આપે આજે 26 તારીખે ચાર્જ લીધો અને આવનારા જે પોતાનો સમયકાળ બાકી છે એ દરમિયાન ગામના સુખાકારી કાર્યો કે જે કામો કે જેવા કે વિકાસના કામો હોય, પાણીના કે બાંધકામના જે તે કાર્યો કરી અને ગામને એક વિકાસના પંથ ઉપર આગળ લઈ જાય અને એ વિકાસના કાર્યોની અંદર અમે બોડીના તમામ સભ્યો રમેશભાઈને સાથ સહકાર અને એક ઊંઘ પૂરી પાડીશું.